लालबाग तड़ाव मस्या कासी समस्या थी लोको त्रस्त छे छता पण स्थल मुलाकात अधिकारियों तेमज पदाधिकारियों लीधी नथी। राजस्थान सोसायटी में चौमासा दरमियान तड़ाव भराता लोकोना घरों में पानी प्रवेशी जाय छे। वारंवार रजूआतों स्थानिक कोंगी काउंसिलर बाळू सुर्वेना प्रयत्नों छता तंत्र कामगिरी योग्य करतो नथी। જ્યારે હવે પાલિકા દ્વારા સમસ્યાનો કાયમી નિરાકરણ લાવવા પ્રયાસો શરૂ કર્યા છે। વધારાનું પાણી ઉલેચી કાંસ મારફતે વિશ્વામિત્રી નદીમાં મોકલી આ સમસ્યાનું નિરાકરણ લાવવા કાર્યવાહી શરૂ કરાઈ છે। ત્યારે આજે મેયર, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મેયર, સ્થાયી અધ્યક્ષ, કાઉન્સિલરો, અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી તથા કામગીરીનો શુભારંભ કર્યો હતો। કાશી વિશ્વનાથ તળાવ અને લાલબાગ તળાવ આમાં જ્યારે વરસાદની અંદર પાણી ભરાતા હતા ત્યારબાદ નજીકની જે સોસાયટીઓ છે રાજસ્થાન જેવી સોસાયટીઓ એમાં પાણી ફરી વળતા હતા અને એમાં મગરો પણ બહાર નીકળે એવી ઘટનાઓ ભૂતકાળમાં પણ સામે આવી છે। આનું ટેમ્પરરી અને પરમેનન્ટ બે સોલ્યુશન પર હવે તંત્ર આગળ વધી રહ્યું છે। જે ઉત્તરથી દક્ષિણ તરફ જે કાંસ હતી એની યથાવત રાખીને બીજા એક ઓલ્ટરનેટના ભાગરૂપે એને વિશ્વામિત્રી તળાવ, વિશ્વામિત્રી નદીમાં નાખવાની વાત છે। એનું એક સ્થળ નિરીક્ષણ કરવા માટે અકોટા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય સીમાબેન, અમારા સ્થાયી સમિતિના ચેરમેન હિતેન્દ્રભાઈ અને કમિશનર સહિત તમામ કોર્પોરેટરો આજે અમે સ્થળ વિઝિટ આવ્યા હતા અને એમાં એક પેરેલલ રસ્તો ઊભો કરીને જે લાલબાગ તળાવમાંથી નીકળી અને રાજમહેલની દિવાલને અડકીને જે પેરેલલ કાંસ છે એની અંદરથી વિશ્વામિત્રી નદીમાં નાખવાની વાત છે। એની અંદર પુશિંગ પદ્ધતિથી પાઇપલાઇન નાખવા માટેનો આજે એક ઓલ્ટરનેટ વિચાર્યો છે। પાણી કદાચ ભરાશે પરંતુ એ પાણીનો ઝડપથી પછી નિકાલ થઈ જાય એ દિશાની અંદર તંત્ર પ્રયત્નશીલ રહેશે। આ વખતે પાણી નહીં ભરાય એવી કહેવાય? હું એવું ના કહી શકું કારણ કે હજુ કામ ચાલુ કર્યું છે, પરંતુ આ વર્ષે કદાચ પાણી ભરાશે એવું મારું માનવું છે। તંત્ર કામ કરશે પછી પણ છતાંય પાણી ઝડપથી નિકાલ થઈ જાય એ દિશાની અંદર અમારા પ્રયત્ન રહેશે। કદાચ આવતા વર્ષથી આનું પરમેનન્ટ સોલ્યુશન આવી શકે। આજ પૂરતી કામગીરી બંધ રાખવામાં આવી છે? હા, એટલે આમાં બે રીતે પુશિંગ પદ્ધતિથી એક નાની 6 ઇંચના ડાયાની લાઇન નાખવાની વાત હતી અથવા તો 1200 mm ડાયાની લાઇન નાખવાની વાત હતી। એના ખર્ચનું તારણ કરવા અને કઈ પદ્ધતિથી આને ઝડપથી કામ કરી શકાય એ દિશાની અંદર આજ પૂરતી એક દિવસ કામગીરી બંધ રાખવાનો ઓર્ડર આપ્યો છે। આજે લાલબાગ ખાતે મુલાકાત કરવામાં આવી છે મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, કાઉન્સિલર્સ, બધા લોકો ઉપસ્થિત છે। આ રજૂઆત છે કે અહીંયા પાણીનું નિકાલ નથી થતું એટલા માટે કોર્પોરેશન તરફથી ઓલરેડી કામગીરી ચાલુ કરવામાં આવી છે અને અત્યારે કાચી કાસ બનાવીને આ પાણીનો નિકાલ કરવામાં આવે એમના માટેની કામગીરી ઓલરેડી ચાલુ થઈ ગઈ છે। હવે આજે બધા લોકોએ મુલાકાત લીધી છે એટલે કાયમી કેવી રીતનું એમનું સોલ્યુશન થઈ શકે અને હાલ જો કામગીરી ચાલી રહી છે એમને તાત્કાલિક ઝડપથી પૂર્ણ કરવામાં આવે એમના માટેની સૂચનાઓ પણ આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે માત્ર 6 ઇંચની પાઇપલાઇન વડે પાણીનો નિકાલ કરવાના આયોજનનો ફિયાસ્કો થયો હતો, તેથી હવે વધુ પહોળાઈ ધરાવતી લાઇન પસાર કરવાની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરાશે। સ્થાનિક કાઉન્સિલર બાળુ સુર્વે દ્વારા પ્રયાસ શરૂ થયો તેને સારી બાબત ગણાવી હતી અને યોગ્ય કામગીરી કરવા માંગ કરી હતી। અમારા વિસ્તારમાં વોર્ડ નંબર 13માં રાસ્તમ સોસાયટી, SRP, આજુબાજુ કાશી સરાજ સોસાયટી 1500 થી 2000 મકાનને દર વર્ષે ઘરોમાં 5-5, 6-6 ફૂટ પાણી ભરાઈ જાય છે। એના લીધે અમે વારંવાર છેલ્લા 10 વર્ષથી અમે સભામાં રજૂઆત કરીએ છીએ, પત્ર લખીએ છીએ, જે તે નવા કમિશનર આવે, મેયર આવે, બધાને અમે આમંત્રણ આપીએ કે અમારા વિસ્તારમાં આવીને આનો નિકાલ કરો। દર વર્ષે લોકો હેરાન થાય છે, લોકોને લાખો રૂપિયાનું નુકસાન થાય છે। આજે નવા મેયર શ્રી કેવુરભાઈ અને સાથે નવા કમિશનર શ્રી છે એ ખરેખર બહુ પ્રામાણિક છે, સારા છે અને પહેલીવાર અમારા ત્યાં વિઝિટ પણ કરી ગયા હતા કમિશનર શ્રી અને કામગીરી કરવાની આજે પુશિંગ કરીને કામગીરી કરવાની શરૂઆત કરવાના હતા। પણ મેયરશ્રીનું એવું કહેવું છે કે આ ટેમ્પરરી કામગીરી કરવાના બદલે કાયમી નિકાલ, ભલે આજે જે કામગીરી હતી એની 5-6 લાખ રૂપિયા ખર્ચો હતો પણ એમનું એવું કહેવું છે કે 50 લાખ રૂપિયા બી ખર્ચો થાય તોય વાંધો નહીં, પણ મોટી પાઇપ 1200ની પાઇપ નાખી દઈએ તો કાયમી વિસ્તારમાં જે પાછળ લોકોને નુકસાન થાય છે એનું નિકાલ થઈ જાય અને વર્ષોની સમસ્યા છે એનો નિકાલ થાય। એના લીધે ખરેખર મેયરશ્રીને, કમિશનરશ્રીને, એમના ટીમને અમે ખરેખર આવકારીએ છીએ। પણ આ કામગીરી વહેલી તકે પૂર્ણ થાય અને વિસ્તારના નાગરિકોને આ વર્ષે દર વર્ષે જે નુકસાન થાય છે એનાથી બચાવ થાય એવી અમારી માગણી। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।